નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ અગિયાર સાયન્સમાં ચેપ્ટર નંબર એક ગણમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ચારમાં આગળના વિડીયોમાં આપણે ગણ ક્રિયામાં યોગ ક્રિયાનો અભ્યાસ કર્યો અને એના દાખલા જોયા ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારમાં મને ક્રિયાની જરૂર પડશે ગણની જરૂર પડશે તો આપણે એને વ્યાખ્યા અને એના ગુણધર્મ અને આપણે એનું ઉદાહરણ નો અભ્યાસ આજના વિડીયોમાં આપણે કરી હવે શેતક્રિયા કહેવાય કોને શેતક્રિયા તો તારો કે કે યુ શું છે સાવત્રિક ગણ છે અને અને પી ઓફ યુ તેનો ખાત ગણ છે પી ઓફ યુ તેનો કાત ગણ છે હવે જો બે ગોય ખાલી ગણ લઈ લઉં છું બે ખા સોરી ખાલી ગણ ન હોય એવા બે ગણ લઉં છું એ સબસેટ યુ એટલે કે આ છે આની અંદર આવેલું છે અને બી સબસેટ બી સબસેટ યુ હોય તો હોય તો હોય તો હોય તો ગણ એમાં હોય અને ગણ ગણ બીમા હોય તેવા તમામ સભ્યથી તમામ સભ્યથી બનતા એવા તમામ સભ્યથી બનતા ગણને બનતા ગણને શેદગણ કહે છે શેદગણ કહે છે અને બે ગણ વચ્ચે બે ગણ વચ્ચે ગણ લેવાની ક્રિયાને ક્રિયા કહેવાય શું કહેવાય શેદક્રિયા ક્રિયા કહેવાય ચાલો એટલું સમજાઈ ગયું હવે તેનો સંકેત તો કે સંકેત સંકેત છેનો એનો એ સેદ બી અને વચ્ચે શું એ સેદ બી એ સેદ બી ઇંગ્લિશમાંને ઇન્ટરસેક્શન કહેવાય શું કહેવાય ઇન્ટરસેક્શન કહેવાય હવે એને ગણ સ્વરૂપે લઈ ધ્યાન આપો ગણ સ્વરૂપે ગણ સ્વરૂપે તો શું મળશે મને અહીંયા તો કે એક્સ જ્યાં ધ્યાન આપજો એક્સ જ્યાં એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી ધ્યાન આપો અહીંયા અને શબ્દ બરાબર યાદ રાખજો શેદ આવે ત્યાં શું આવે અને આવે યોગ આવે ત્યાં શું આવે અથવા આવે ચલો તો આ એક ફેરું ધ્યાનથી જોઈ લો ત્યાર પછી આને આપણે ગુણધર્મ જોઈ લઈએ ચલો તો હવે એના શેતક્રિયાના ગુણધર્મ જોઈ લઈ ચલો તો હવે ધ્યાન આપો અહીંયા એ બિલોંગ્સ ટુ પી ઓફ યુ પી ઓફ યુ કોણ છે તો કે ગણ પી બિલોંગ્સ ટુ પી ઓફ યુ તો એ શેદ બી પણ બિલોંગ્સ ટુ પી ઓફ યુ હોય સોરી થાય જ હોય નહીં થાય જ કારણ કે એના ગુણધર્મ છે તો આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈ જોઈ લઈએ ચલો હું યુ બરાબર ધારી લઉં છું એક બે એક બે નાનું ઉદાહરણ લઉં અને એ બરાબર હું લઉં છું એક બી બરાબર બે હવે ત્યાંના પી ઓફ યુ જોવે હોય છે પહેલાં તો શું મેળવવું પડશે તમારે યુનો યુનો શું મેળવવો પડશે ઉપગણો મેળવવા પડશે એટલે પહેલાં શું આવશે ઉપગણ મેળવવા માટે તો કે યુના ઉપગણો કયા કયા આવશે તો કે મેં શીખવાડ્યું હતું અહીં શું છે બે સભ્ય છે એટલે બેનો વર્ગ એટલે કેટલા ચાર આવશે ચાર તો કયા કયા આ એક આ બે અને આ પોતે આખો યુ અને એક હશે ફાઈ હવે પી ઓફ યુ કોને કહેવાય તો કે પી ઓફ યુ જેના ઉપગણોના સભ્યથી જે ગણ બને એને શું કહેવાય ઉપગણ તેના જો એને શું કહેવાય ઘાતગણ કહેવાય ટૂંકમાં આને શું કહેવાય ખાતગણ કહેવાય હવે ધ્યાનથી જો પહેલાં હવે મારે આની જરૂર પડશે એક તો એ સેદ બી એ શેદ બી છે કે એ સેદ બી પહેલાં ધ્યાન આપો શેદગણનું મેં તમને ઉદાહરણ આપતા ભૂલી ગયો શેદગણનું ઉદાહરણ જોઈ લો રફલી સમજાવી દો તમને શેદગણ કોને કહેવાય એ બરાબર મારી પાસે એક બે ત્રણ અને ચાર બી બરાબર મારી પાસે છે ત્રણ ચાર પાંચ અને છ હજુ શેદગણનું ઉદાહરણ બરાબર સમજો કારણ કે આગળના આગળ એમાં આપતા ભૂલી ગયો તો શેદગણ કોને કહેવાય તો કે આ બંનેમાં આવતા હોય ત્યાં શું કરી દેવાનું તમારે રાઉન્ડ કરી દેવાના આ રીતે હવે આને એ સેદ બી એ સેદ બી બરાબર કોણ હશે કે ત્રણ અને ચાર ત્રણ અને ચાર ટૂંકમાં બંનેમાં આવતા હોય એવા સભ્ય તમારે લઈ લેવાના એને શું કહેવાય ગણ કહેવાય ચલો તો હવે તો અહીંયા બંનેમાં આવતા હોય તો કે સભ્ય સેદ ને એટલે શું મળશે આપણને ખાલીગણ શું મળશે ખાલી ગણ તેથી હવે ખાલી ગણ છે ખાલી ગણ એ પણ આની અંદર છે ટૂંકમાં એ આની અંદર છે બી આની અંદર છે અને એ સેદ બી કોણ છે તો કે ફાય ફાઈ છે આની અંદર હોય જ આનો સભ્ય હોય જો છે દેખાય છે જ ચલો હવે અહીંયા આ લેવાનું છે હવે એ સેદ બી આપને શું મળ્યા આનું એકને એક ઉદાહરણ આપણે પકડી રાખીએ એ બરાબર એક અને બી બરાબર બે તો એ સેદ બી ફાઈ ફાઈ છે એ કોઈપણનો સભ્ય કોઈ કોઈ કોઈપણ ગણનો સભ્ય હોય જ ઉપગણ હોય સોરી એટલે અહીંયા ફાઈ ઉપગણ એ તે રીતે અહીંયા ફાઈ ઉપગણ બી કોઈ પણ ગણનો ઉપગણ હોય આપણે બે ગુણધર્મ શીખાતા ઉપગણ વિશે એ ઉપગણ એટલે પોતે પોતાનો ઉપગણ હોય અને બીજો ફાઈ સે પણ ઉપગણ હોય એટલે બે ઉપગણ તો હોય એને શું કીધું હતું આપણે અનુચિત ઉપગણ કીધું હતું યાદ કરો ચલો હવે અહીંયા મારી પાસે છે બીજું એસ એ શેદ એ બરાબર એ જ થાય ચલો હવે પોતાનો પોતાનો ગણ કરો તો શું આવે ખાલી ગણ આવે એટલે અહીંયા શું આવશે એક જ આવશે એટલે અહીં જોવા હું આવ્યો એ ખ્યાલ આવ્યો એટલે શેદગણ હવે અહીંયા એ સબસેટ બી અને સી સબસેટ એ અહીંયા હું અલગ ઉદાહરણ લઈ લઉં છું ચલો અહીંયા હું એક લીધા એ બરાબર તો એક જ રાખ્યા આપણે જે લીધા થઈ એક પણ અહીંયા ધ્યાન આપો બી કેવા લેવાનું છે તો કે આખો એ અંદર આવી જાય એવું ત્યારબાદ સી કેવો લેવાનું છે સી કોઈ પણ લઈ લઉં ચલો ત્રણ અને ચાર અને ડી બરાબર કઈ લઉં છું ત્રણ ચાર અને પાંચ ચલો હવે શું કરવાનું છે મારે તો કે એ સેચ સી કરવાનું છે શું કરવાનું છે એ સેચ સી એ સેચ સી કરી તો શું મળશે મને એ સેચ સી એટલે ખાલીગણ જો એક પણ નથી એ રીતે હું આ બી સેડ ડી મેળવી લો બી સેદ ડી બંનેમાં છે છે ઓમાં નથી એટલે એ પણ કેવો આવ્યો ખાલી ગણ હવે ખાલી ગણ છે એ કોઈપણનો ઉપગણ આનો અહીંયા ખાલી આવ્યો અને અહીંયા પણ મારે ખાલી ગણાયું એટલે શું થયું આ થયું આ નિયમ આવી ગયો જુઓ પોતે પોતાનું ઉપગણ હોય એટલે ખાલી ગણ છે ખાલી ગણનો ઉપગણ હોય અને એવું ના લેવું હોય તો તમારે અહીંયા ઉદાહરણ બદલાઈ નાખવાનું ખ્યાલ એટલે અહીંયા તેથી સેદ ઉપગણ થાય જ ખ્યાલ આવ્યો ચલો તે રીતે અહીંયા જોઈએ એ સેદ બી બી સેદ સી તો શું થાય સરખું જ થાય કારણ કે તમે ગણ કરો દાખલા કે અહીંયા છે આપણી ભાઈ અહીંયા એ સેદ બી બરાબર ફાયનો બી સેદ એ કરો તો પણ શું આવે ફાય ખ્યાલ આવ્યો એટલે આ પણ તમને હવે આવડે કોઈ એક સિમ્પલ ઉદાહરણ લઈને તમે સાબિત કરજો આ કોણ છે તો ક્રમનો નિયમ છે કોનો ક્રમનો નિયમ એટલે ક્રમનો નિયમનું પાલન કરજો ચલો હવે હવે ત્યાર ત્યારબાદ આ એ સફ સોરી એ શેદ યુ બરાબર એ એ ટૂંકમાં શેદ ગણમાં એટલું યાદ રાખવાનું છે નાનું હોય એ તમારો જવાબ આવતો હોય ચલો તો અહીં ધ્યાન આપું હું એક વખું છું ચલો મારી પાસે છે એ બરાબર છે મારી પાસે એક બે એક જ હતું ને સોરી અહીં જે આપણે લીધો થઈ નહીં લઈ લઈ એક અને યુ બરાબર કોણ હતું ધ્યાન આપો અહીં યુ બરાબર હતા એક બે તો અહીંયા એ સેદ યુ તો બેમાં એવા કોણ છે અહીંયા ધ્યાન આપો એક કોણ હતું તો કે એ ખ્યાલ આવ્યો રીતે અહીંયા એ સેદ ફાઈ તો એ તો ફાય જ આવે હવે તમને તો આવડત જ જાય એટલે જોયો ધ્યાનથી અને આને પછી એક ગુણધર્મ બાકી છે જૂથનો નિયમ એ આપણે સમજી લઈ લે ધ્યાનથી જોઈ લો ચલો તો હવે છેલ્લો ગુણધર્મ આપણો જૂથનો ગુણધર્મ હવે જ્યાં આપો અહીંયા તમે કોઈ પણ વસ્તુ ધારી એ બરાબર ચલો હું એ બરાબર કોઈક ઉદાહરણ લઈને આપણે સાબિત કરી ડાબા બરાબર જબ એક બે બી બરાબર લઈ લઉં શું ત્રણ ચાર થોડુંક નોર્મલ લઈ ચલો બે ત્રણ અને સી બરાબર ત્રણ ચાર સમજાય છે ચલો હવે પહેલાં મેળવતા જઈએ આ જે વસ્તુ અંદરની વસ્તુ છે એ મેળવેલી બી સેદ સી બી સેદ સી એટલે શું મળશે ત્યાં ના આપજો બી સેદ સી એટલે બે ત્રણ સેદ સી ત્રણ અને ચાર હવે અહીં બંનેમાં એવું તમારામાં થયા ગોલ રાઉન્ડ કરી દે એટલે તમને આઈડિયા આનો જવાબ કોણ આવે ત્રણ એટલે આપણે બી સેદ સી કોણ મેળવ્યું તો કે મને મેળવું ત્રણ ખ્યાલ આવ્યું ચલો તે જ રીતે અહીંયા કોણ મેળવવાનું છે એ સેદ બી એ સેદ બી એટલે અહીંયા કોણ છે એ તો કે એક બે સેદ બી બી કોણ છે તો કે બે અને ત્રણ ચલો તો અહીંયા કોણ આવશે તો કંઈ રાઉન્ડ કરી દો અહીંયા મને સરખા સરખા જવો એ સંખ્યાને રાઉન્ડ કરી સભ્ય સંખ્યા તો ક્યારેક જ આપેલીશ ચલો તો અહીંયા કોણ આવશે મને બે એટલે અહીંયા એ સેદ બી બરાબર બે ચલો તો આ મળી ગયું હવે આપણે સાબિત કરતા જઈ ડાબા બરાબરનો જવાબ ચલો તો અહીંયા હું ડાબાથી ચાલુ કરું છું ડાબા કોણ છે તો કે અહીંયા એ સેદ બી સેદ સી ચલો એ કોણ છે આપણી પાસે તો કે અહીંયા એક અને બે સેદ બી સેદ સી કોણ છે તો કે એ છે મારી પાસે ત્રણ હવે બંનેમાં એવી કઈ સંખ્યા છે સભ્ય એટલે અહીંયા હું દેખાય તમને જોવો ધ્યાનથી નથી તો અહીં કોણ આવશે ફાઈ ખ્યાલ આવ્યો ચલો હવે જમણી બાજુ લઈ આવી જમણી બાજુ કોણ છે કે એ સેદ બી એ સેદ બી સોરી અહીંયા ભૂલ છે મારી અહીંયા બે આવે ધ્યાનથી જુઓ અને ત્રણ બરાબર જ છે હા કારણ કે મને આ દેખાઈ ગયું ચાલો તો અહીંયા ત્રણ છે તો અહીંયા આનો તો ખાલી ગણત થાય ગણ ચલો હવે એ જ રીતે સેદ સી ચલો એ સેદ બી એ સીધ બી કેટલા છે આપણી પાસે બે અહીંયા બે સેદ સી સી કોણ છે આપણી પાસે તો કે અહીંયા છે ત્રણ અને ચાર હવે એ બેનો ગણ કરો બેમાં છે સરખા સભ્ય નથી તો કોણ આવશે ફાય તેથી અહીંયા ડાબા બરાબર જબા થઈ ગયું સાબિત ડાબા બરાબર જબા હવે અહીં જૂથ તમે બદલાઈ નાખો તોય લે તોય તે જૂથના નિયમનું પાલન થાય સમજાય છે તો આમ આપણે આગલા વિડીયોમાં યોગ ગણના જોયા હતા અહીંયા શેતગણા તમે એક વર્ગ તમને આપું છું એક બાજુ તમે યોગ ક્રિયાના ગુણધર્મો લખજો ને એક બાજુ શેતક્રિયાના ગુણધર્મ એટલે તમને બે વચ્ચેનો તફાવત ખબર પડે ખ્યાલ આવે તમે એ રીતે કામ કરજો તો ધ્યાનથી એક ફેરું સમજી લો